अध्यक्ष सुनील भाई, भूपेंद्र भाई पटेल, दिनेश भाई भट्ट, बुद्धा भाई परमार तथा मंचस्थ मेहमानों अने आपणे सौ जेना माटे भेगा थया छीए एवा शाळाना कर्मठ आचार्य શ્રી પરબતસિંહજી, પણ કેટલાક પરિચયો છે ને 10 મિનિટમાં થઈ જતા હોય છે. આમ તો એમનો ચહેરો, કોઈ પણનો ચહેરો તમે જુઓ ને અને બે વાક્ય બોલે ને એના ઉપરથી ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિમાં કેટલી લાગણી છે. એમનું આ ખાતામાં દાખલ તારીખ 1987 છે અને મારો જન્મ 1989 છે. એટલે એમના વખાણ કરું કે શિક્ષક તરીકેની એમની કારકિર્દીની વાત કરું તો એ યોગ્ય નથી, કેમ કે મારી ઉંમર કરતાં એમની પાસે અનુભવ ઘણો છે. એટલે મને એમણે જ્યારે બોલવાની વાત કરી ત્યારે મેં કહ્યું કે ત્યાં ઘણા બોલવાવાળા હશે મારા કરતાં વિશેષ જાણકારીવાળા હશે, પણ એમણે કહ્યું કે ના, તમે વાત કરો, બોલ, એનાથી વધારે નહીં બોલ. એટલે આ કમલેશભાઈ મને ગમ્યા કે આવીને વાંચી ગયા, એટલે ખ્યાલ છે કે એમની પાસે કાગળ છે, કાગળ વગાડનારાને એમની થોડી ચિંતા કરવી, કેમ કે સ્ટેજ ઉપર નક્કી કરે કે આમના વખાણ કરવા પડશે, આમના વખાણ કરવા પડશે, આમને આયા આયા છે અને અણધારે આવે જ, કેમ કે લાગણીઓ હોય ને. એટલે પરબતસિંહજી, આમ તો શિક્ષકના જે જગ્યા છે એ ધીમે ધીમે બદલતી જાય. પહેલા તો સાહેબ હું તો કચ્છનો છું, મારું વતન કચ્છ એટલે છેવાડો, ભારતનો પશ્ચિમ કાંઠે અમે અહીં આવું એના કરતા અમારે વોરા સાહેબને મેં આવતા વેત વાત કરી કે અહીં આવું એના કરતા કરાચી મને નજીક પડે, એટલે હું તો છેવાડાનો માણસ છું. પણ છતાં આ કંઈક ઋણાનું બંધ છે એટલે આ 3 જ વર્ષ મને અહીં આવ્યા ને થયા છે ને અહીં હું આજે રાહુલજી વિશે વાત કરી રહ્યો છું. તો મને એમ થયું કે કેમ હું આમના વિશે વાત કરી રહ્યો છું, તો એમના જે અભ્યાસમાં એક વાત આવી, ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં એમણે અભ્યાસ કર્યો છે. એટલે મિત્રો, આપણે ગુજરાતમાં જો શિક્ષણની વાતો કરતા હોઈએ ને, અને મારા જીવનમાં 31 વર્ષની ઉંમરમાં મેં સૌથી વધારે કોઈ જો શબ્દ સાંભળ્યો હોય ને, સૌથી વધારે, આમ તો આપણે એવું રિસર્ચ કરતા નથી, પણ કેટલાક શબ્દોથી વધારે આપણે શબ્દો સાંભળતા જ નથી. ક્યારેક કોઈક નવો શબ્દ આવે ને ત્યારે આપણે એનું સંશોધન કરવું પડે કે આ શબ્દ એટલે શું. એટલે 31 વર્ષમાં મેં સૌથી વધારે જો કોઈ શબ્દ સાંભળ્યો હોય ને તો એ છે શિક્ષક. કેમ કે મારા દાદા શિક્ષક હતા, મારા પિતા શિક્ષક હતા, હું પણ શિક્ષક છું, ને કદાચ જો ચાલશે મારું તો મારી સંતતિ પણ હું શિક્ષક જ કરીશ. કેમ કે સાહેબ, તમારો એક કાર્યકાળ થાય ને, 1 વર્ષમાં તમારી નીચેથી 50 બાળકો નીકળે, તો જેના 36 વર્ષ જેણે કામ કર્યું હોય તો વિચાર કરો કે 1800 છોકરા થાય. 1800 છોકરા એટલે કદાચ એક ગામ આવી જાય આખે આખે. એટલે એક ગામ ઉત્પન્ન કરવાની શક્તિ શિક્ષક ધરાવે છે. એટલે શિક્ષક, એમણે કહ્યું ને કે મસાલો ઘસતો હોય, એટલે એ વાત હવે જોકે જવા દઈએ, આપણે વ્યસન મુક્તિ માટે આવ્યા નથી, પણ કેટલીક વાતો સાહેબ, સાદગી સૌથી પહેલો જે છે ને એ સાદગીની વાત, એ બહુ આપણને ઓછું આવડ્યું છે. એનું કારણ એ છે કે દિવસે દિવસ વાંચન ઘટતું જાય છે. અહીં આપણે દંતાલીમાં સ્વામી સચ્ચિદાનંદજી છે, એમને હું અવારનવાર મળું અને કદાચ એમના પુસ્તકોના વાંચન થકી જ હું આજે અહીં છું. એમને મેં એક વખત કહ્યું હતું કે ભારત કેમ આ પરિસ્થિતિમાં છે, કે આજે આપણે અમેરિકાની વાત કરવી પડે, ઇંગ્લેન્ડ, ત્યાં આવું છે ને ત્યાં આવું છે. સાહેબ, જયારે એ ચડિયો એ નતા પહેતા, એના પહેલા તો આપણે અહીંયા આપણી વિદ્યાપીઠો હતી, નાલંદા હતી, તક્ષશિલા હતી. સાહેબ, નાલંદામાં અહીં તો શિક્ષકો છે, વધારે કઈ વાત ના કરવી પડે, પણ નાલંદામાં એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડતી, એનું એડમિશન લેવા માટે એન્ટ્રન્સ ટેસ્ટ આપવી પડતી, અને અત્યારે આપણે IELTS આપીએ છીએ કે આપણે વિદેશ જતા રહીએ. તો એનું કારણ શું? આ સ્વામી સચ્ચિદાનંદજીને મેં પ્રશ્ન કર્યો, એમણે એક સરસ જવાબ આપ્યો કે વાંચન છે ને એ ઘટ્યું. તો મેં કીધું એનું કારણ શું? તો કે જે પ્રસ્તુત હોય ને એનો સ્વીકાર થાય, જે સામે હોય ને એ જ લોકો લે. એટલે શિક્ષક જો એમ કહેતો હોય કે વાંચન ઘટ્યું છે, તો પહેલા તો શિક્ષકે વાંચવાની જરૂર છે.
આ હું વાત એટલે કરી રહ્યો છું કે તમે ગૂગલ ઉપર સર્ચ કરશો ને કે ચોપડીના ચીલે, તો એક જ વ્યક્તિનું નામ આવશે, ની પારસ દવે, જે તમારા સામે ઉભો છે. એટલે આ પુસ્તકો જ આપણો ઉદ્ધાર છે સાહેબ. અને સાહેબ નું વાંચન છે એટલે હું આવ્યો છું. બાકી વિદાય સમારંભ તો અત્યારે આ સીઝન છે, એ તો તમને ખ્યાલ જ હશે. આબુ રોડ આપણે જઈએ ને, પાલનપુર થી આબુ રોડ જઈએ, આબુ માઉન્ટ આબુ ઘણા લોકો જતા હોય. આબુ રોડ પર એક આશ્રમ હતો. હવે અત્યારે કદાચ વચ્ચે એક પૂર આવ્યું, કઈ સાલમાં, 2-3 વર્ષ પહેલા જ આવ્યું, જ્યારે રાજસ્થાનમાં ઘણું વરસાદ થયો અને પૂર આવ્યું. એમાં આપણે છેક ડીસા સુધી તકલીફ પડી. એમાં એ આશ્રમની ક્યાંક આડોઅડો થયો, પણ એમાં એક મહારાજ રહેતા હતા. અને અમે એક વખત, હું જ્યારે જણાતા મિત્રો, બધાનો પરિચય આપ્યો કે આ મનોજભાઈ બારોટ ઓક્સફર્ડ યુનિવર્સિટી લંડનમાંથી ભણીને આવ્યા છે, આ પારસ દવે, એ રીતે પરિચય ચાલતો હતો. અને એમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીનું નામ પડ્યું ને, એટલે ઓલા મહારાજ થોડા આમ ચમક્યા. ઓહો, ઓક્સફર્ડ, વાહ, તો મારે તમને થોડું પૂછવું પડશે, તમે તો ગયા નહીં. એટલે કા હું મનોજભાઈ પણ થોડા ફોર્મમાં આવી ગયા કે આ આપણને એમ. એટલે એમણે પૂછ્યું કે વોટ ઇઝ એન ઇંગ્લિશ. સ્વામીજીએ એમને પૂછ્યું કે વોટ અંગ્રેજી એટલે શું. એટલે મનોજભાઈએ, એ તો ઓક્સફર્ડમાં ભણીને આવ્યા હતા, અંગ્રેજ જ કહેવાય કેમ કે ઇંગ્લેન્ડમાં, તો એમણે જેટલું આવડતું તેટલું સરસ બોલ્યા, જાણે 2-3 પાનાનો જવાબ બોલી ગયા હોય એટલું ઇંગ્લિશ વિશે બોલ્યા. પછી સ્વામીજીએ કહ્યું કે મનોજભાઈ જરા ઊભા થાવ, અને ત્યાં એક નાની ચોપડી પડી છે એ ઉપાડો. એટલે એક નાની એક બુક હતી, એ સ્વામીજીએ પોતે લખીતી વોટ ઇઝ એન ઇંગ્લિશ ઉપર, અને 2 પાના વાંચ્યા ને મનોજભાઈએ, તો એમાં 2-3 શબ્દો એવા આવ્યા કે મનોજભાઈને ખ્યાલ નહોતો કે આ સ્વામીજી આ શબ્દનો અર્થ શું થાય. એટલે પછી મનોજભાઈ ચમક્યા કે સ્વામીજી તમે અહીંયા શું કરો છો, તમે બારે નીકળો, તમે અહીંયા આ મઢુલીમાં, તો કે ભાઈ બારેથી જ આવ્યો છું. એટલે માણસને છે ને બહુ જ અંત સમયે ખ્યાલ આવે કે આમાં કાંઈ નથી, આપણે જે પણ જેના માટે દોડીએ છીએ ને એ છેલ્લે ખબર પડે, પણ ત્યાં સુધી તો આપણે દોડી લીધું હોય. એટલે એટલે શિક્ષક જે છે એનો જે વિદાય સમારંભ છે ને એની સંખ્યા, એની જાતમ જાત, એ શિક્ષકના આખા જીવનનો કાર્યકાળ દર્શાવી દે કે આ કોરોના કાળમાં પણ જો આપણે આટલા દૂર દૂરથી અને આ સમારંભ છે, કદાચ જે બેસવાય ને એમ કે ઊભા રહીએ એવાય લોકો છે, તો એ સાહેબ એમનું કર્તવ્ય છે. બીજી એક વાત કરવી છે જાપાનની. જો હું પુસ્તકોની જ વાતો કરીશ, અને 2-3 વાતો જે મારે આપવી છે ને ઐતિહાસિક વાતો છે. જાપાનમાં સાહેબ મારો સૌથી પ્રિય દેશ હોય ને તો જાપાન. એ કેમ, પોતાનો તો પ્રિય હોય જ, એમાં તો કઈ ગમે તેવો હોય તો આપણને આપણો પ્રિય લાગે, જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરી હશે બધાને લાગે. અત્યાર સુધી જાપાનના લોકો સાહેબ અમેરિકન કોઈ વસ્તુ વાપરતા નથી, એ તો નથી વાપરતા, પણ ગૂગલ પણ નહીં. એટલે વિચાર કરો, આપણે આપણું કઈ પણ સીજી વાળા શોધવા મેં ગૂગલ ને પૂછ્યું, કેમ કે હું મેપ કરીને આવ્યો, એટલે અમેરિકા વાળા કને મેં રસ્તો પૂછ્યો સિંજી વાળાનો. એટલે વિચાર કરો કે આપણે કેટલા. અને જાપાનના એક પણ વસ્તુ ફેંકાણો, એના 2 હિરોશિમા નાગાસાકી, આ બધું આપણે જાણીએ છીએ, પણ એક નથી જાણતા એ મારે વાત કરવી છે કે એમાં એક શિક્ષકની ભૂમિકા. તો જાપાનમાં એ સમયે જ્યારે અણુબોમ્બ ફેંકાણો, સાહેબ આખું ધ્વસ્ત થઈ ગયું. અણુબોમ્બ એટલે તો તમે જાણો છો કે કેટલી 100 વર્ષ પછી એની ઇફેક્ટ રહેશે એવું લોકો કહે છે. એટલે વિચાર કરો કે કેટલો શક્તિશાળી, એટલે આખું ધ્વસ્ત થઈ ગયું. અને ત્યાં એના વડાપ્રધાને જાહેરાત કરી કે આપણો દેશ ખતમ થઈ ગયો છે, કોઈની પાસે આપણા દેશને રેડિયો ઉપર કેમ આવું કેમ કરે. હવે આપણા રાજકારણીઓ તો શું કરે એ આપણે સૌ જાણીએ છીએ કે કઈ પરિસ્થિતિમાં અમેરિકા પાસે સહાય માંગે કે ફ્રાન્સ પાસે દોડે કે જર્મની પાસે દોડે. પણ જાપાનના લોકો છે ને એમ વિચારે કે આપણા દેશના જે નાગરિક છે ને એ દુનિયાના સૌથી બુદ્ધિશાળી લોકો છે, અને છે. સાહેબે બ્રાહ્મણની વાત કરી ને, એટલે એન્સાયક્લોપીડિયામાં વર્લ્ડ મોસ્ટ ઇન્ટેલિજન્ટ પીપલ ઇન ધી વર્લ્ડ, એટલે
દુનિયાના સૌથી બુદ્ધિશાળી લોકો જાપાનીઝ અને બીજા નંબરે કાશીના બ્રાહ્મણો. એટલે આ એ પાછું જાપાનનું એટલે કીધું કે મારે બ્રાહ્મણનું કહેવું હતું. તો જાપાનની વાત એટલે એના વડાપ્રધાને જાહેરાત કરી કે સાહેબ આપણે પૂરા થઈ ગયા છીએ, કોઈની પણ પાસે જો દેશ બચાવવા માટેના કોઈ પણ ઉપાય હોય તો તાત્કાલિક ધોરણે તમે વડાપ્રધાનનો સંપર્ક કરો. વિચાર કરો કે આખા દેશના રેડિયો ઉપર જાહેરાત થાય તો એ કયા કઈ કક્ષાના લોકો હશે. ત્યારે એક શિક્ષક તૈયાર થયો. શિક્ષકે કીધું કે હું દેશને બચાવીશ. આપણે આપણે વાત કરીએ તો આવી આપણે કદાચ આપણે તાલુકા પંચાયતમાં જઈએ અને આપણે કહીએ કે સાહેબ તાલુકાને બચાવવા માટે બે ત્રણ આપણા કને છે, આપણને કોઈ સાંભળે? એટલે આ આપણી આપણી કેમ દિન પ્રતિદિન ઘટતી જાય છે એનું કારણ પણ આપણે જ છીએ. તો એ શિક્ષકને વડાપ્રધાને કીધું બોલો તો તમારે શું જોઈએ. તો એણે કીધું કે મારા 19 વિદ્યાર્થીઓ છે, 19 વિદ્યાર્થીઓની જાહેરાત કરો, તાત્કાલિક ધોરણે 19 વિદ્યાર્થીઓ આવી જાય. હવે દેશ આવી પરિસ્થિતિમાં છે ને રેડિયો ઉપર 19 નામ લેવાય છે કે ભાઈ આ આ નામનો વ્યક્તિ આવે, આ નામનો વ્યક્તિ આવે, આ નામ. વિચાર કરો, તમને દેશ તમારી દેશને જરૂર છે, આવું નામ બોલાય કેટલું ગૌરવપ્રદ છે. હવે એ 19 વિદ્યાર્થીઓને વાત કરી અને સમયસર પહોંચી ગયા. 19માંથી 17 આવ્યા, બે ના આવી શક્યા. કદાચ એ બે પેલી ઘટનાઓમાં પણ જતા રહ્યા અથવા તો રેડિયોમાં એમની સુધે રેડિયો કદાચ ના પહોંચ્યો એવું બને. 17 લોકો આવ્યા, પછી 17 ભેગા થયા અને 18માં શિક્ષક એમણે સાહેબ જાપાનને 45 દિવસ સુધી એક પણ હુમલો, અણુબોમ્બ ફેંકાયા પછી એક પણ હુમલો કોઈ પણ સરહદી કક્ષાએથી ના થાય એની એમણે તકેદારી રાખી. કેવી તકેદારી? તો કે ભાઈ આ જે આપણો જે ઈશાન ખૂણો છે ત્યાં તો જંગલો છે, ત્યાં આપણા જે અત્યારના આપણે જે આપણું પ્રાણી સંગ્રહાલય છે એમાં જે હિંસક પ્રાણીઓ છે એને આપણે અત્યારે પ્રાણી સંગ્રહાલય તો કોઈ જોવા આવવાનું નથી અને જીવશું તો પછી ફરી પાછું ઊભું કરશો, એને છોડી મૂકો અને એ આ જંગલમાં મૂકી દો. એટલે એ જંગલમાંથી કોઈ આવી નહીં શકે, કેમ કે હિંસક પ્રાણીઓ જેટલા બધા આપણી પાસે છે. આ બાજુ એક આપણી નદી છે પણ અત્યારે ખાલી છે, તો એનું પાણી આ નદીનું પાણી આ નદીમાં છોડો તો એ જો નદી બે કાંઠે વહેતી થઈ જાય ને તો કોઈના બાપની તાકાત નથી કે એ નદી પાર કરી શકે. સાહેબ આ નદીઓનું પાણી એકબીજી નદીઓમાં નાખવાનું શીખવ્યું જાપાને.